નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીતા મોદી, મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો મિત્રો, તમારા માટે જય ગણપતિ બાપા. ગણપતિ દાદા મોર્યા, ઘીમા લાડુ ચોર્યા, મંગલ મૂર્તિ મોર્યા. ચાલો અત્યારે દિયાને લેવા માટે આવી છું. મમ્મી ગયા છે એમ કરે, નહીં પણ મમ્મી જ આવતા હોય ને. હું અત્યારે રસોઈ બનાવતી હોઉં છું, પણ અધૂરી રસોઈ મૂકી અને અત્યારે દિયાને લેવા માટે આવી છું. મેં ચોરી બાફી નાખી છે, ભાત મૂકી દીધો છે અને ભાત પણ થઈ ગયા છે. અને દિયાને લેવા આવી છું તો ફૂલ તડકો લાગે છે, પણ બેઠી હું લેવા માટે. હવે એની વેન આવે તો લઈને નીકળું. તો ચાલો જોતા રહીએ. મશીન પડ્યું ને એમાં નાગણી ગરી ગઈ છે, તમને બતાવું થોડુંક ઝૂમ કરી. અમારી પાછળની શેરી જ છે. તો પહેલાં બેન ઉઠ્યા ત્યારે ફ્રીજ વોશિંગ મશીન ઉપર ચડીને બેઠી હતી નાગણી, અને પછી બાજુવાળાને બોલાવવા ગયા ને તો પાછળ વહી ગઈ. અને જો આની અંદર નાગણી ગરી ગઈ છે. બાપા જોવે છે કે ક્યાં છે. બધા ધ્યાન રાખીને બેઠા, પણ હવે મશીનમાં ક્યાં ગરી ગઈ દેખાતી નથી, નીકળતી નથી. મશીન બારે કાઢીને નાખી દીધું. હવે કઈડે શું હાલો આપણે જોવી. હાલો કે આપણે જા ઘરે જા. બધું ખોલી નાખ્યું આખું મશીન અડધું. દેખાણી લાગે બાપાને, દાદાને દેખાઈ ગઈ લાગે. ના, બીજા દાદા આવ્યા હેલ્પ કરાવવા માટે. ચાલો નાગણી એ લોકો કાઢે ત્યાં સુધીમાં. આજે હજી આપણે ગણપતિ દાદાનો થાળ બનાવવાનો છે, તો મારે થઈ જશે મોડું, તો હું જાઉં છું. ભાત થઈ ગયા છે અને આની અંદર મેં આજે આપણે ઝીણી ચોરી બનાવવાના છે. તો ચોરી મેં બાફવા મૂકી દીધી હતી, પણ બફાણી મેં જોયું નથી. હજી થોડીક એકાદી સીટી હજી કરવાની. ચાલો આપણે ચોરીનું શાક દાદા માટે થાળમાં આપણે ચોરીનું શાક જ બનાવવાના છે. તો ચોરી આપણે બાફી લીધી છે અને મરચાં લીલા, આજે આદું નથી એટલે આપણે ખાલી લીલા મરચાં ખાંડી નાખવાના છે. અને બે ટમેટા આપણે સુધારી લીધા છે. ટમેટા થોડાક વધારે લેશું જેથી કરીને શાક થોડુંક ખટુમરું થાય તો જમવામાં સારું લાગે. તો તેલ આપણે લઈ લીધું છે. ચાલો હવે આપણે તેલમાં રાઈ નાખી દઈશું. રાઈ તતડી ગઈ છે તો એમાં થોડીક હિંગ નાખી દઈશું. એને હવે જ્યાં સુધી ચડે નહીં ત્યાં સુધી આપણે એને તેલની અંદર શેકશું. હવે આપણે ટમેટા સરસ મજાના ઉડી ગયા છે, તો એની અંદર આપણે લીલા મરચા ખાંડેલા છે નાખી દઈશું. એની અંદર આપણે બે ચમચી જેટલી મરચી લઈ લઈશું. એ આપણે ગરમ મસાલો, હળદર એક ચમચી નાખી ધાણા જીરું. હવે આને સરસ મજાનું આપણે એક મિનિટ સુધી શેકાવી દઈશું જેથી કરીને આપણા મસાલા કાચા ન રહે અને તેલની અંદર શેકાઈ જાય. તેલ સૂકું થઈ પડી ગયું છે એટલે આપણે મસાલા સરસ મજાને શેકાઈ ગયા છે. એની અંદર આપણે
ભરી નાખીશું. ચાલો આપણે ચોરી એની અંદર નાખી દીધી છે અને હવે આપણે આને અડધું પાણી ભરી જાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું, જેથી કરીને મસાલા સરસ મજાના ચોરીની અંદર બેસી જાય અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું. થોડુંક આપણે લીંબુ નીચવી દઈશું. આને આપણે ટાંકીને રાખી દઈશું. 3 મિનિટમાં તો લગભગ આ બળી જશે આટલું બધું પાણી. ચાલો આને ટાંકી અને 3 મિનિટ થવા દઈશું. આપણે શાક ચેક કરી લઈશું. થઈ ગયું છે તો આપણે આવું શાક રાખ્યું છે તો શાક આપણે કમ્પ્લેટ તૈયાર થઈ ગયું છે. ગેસ આપણે બંધ કરી દઈશું અને આને ઉતારી દઈશું. તો આપણે ચોરીનું શાક ને ભાત થઈ ગયા છે. કેળા મેં અહીંયા રાખી દીધા છે. જે આપણે દૂધ કેળા બનાવ્યા છે એમાં નાખવાના છે. સુધારી દૂધ આપણે ઠંડુ થવા રાખ્યું છે. સેજ સેજ ગરમ છે, એકદમ મસ્ત ચીલ થઈ જાય ત્યાર પછી આપણે એમાં કેળા નાખશું. ચાલો મિત્રો, આપણે બટાકાનું કોરમોરું શાક છે, ભાત છે અને ચોરીનું શાક છે અને સાથે રોટલી મરચા અને દૂધ કેળા અને લાડુ તો ફરસ સાથે અને દિયા બાજુ પતિ દાદાની જે પ્રસાદી છે આપણે ખાતર હોય કુવાસી બેલી કરી છે આપણે તો એ જમશે. ચાલો હવે હું જમી લઈશ. મેં બટાકાનું કોરમું શાક લીધું છે થોડું અને સાથે પૂરી. આપણા સબસ્ક્રાઈબરને મસ્ત છોકરાઓ માટે મંચુરિયન મંગાવ્યા છે તો છોકરાઓને આજે મંચુરિયન નાસ્તામાં આપવાના છે. પ્રિયંકા ડબ્બો ખોલ. તો આ ડબ્બો પહેલો છે અને ત્રીસથી ચાલીસ છોકરાઓ હશે ને. હા, તો સલાડ સોસ અને મંચુરિયન ચમચો લઈ લે ના ખાનું ખોલ પ્રિયંકા. એટલે એમાં કેટલા ચમચા છે હજી એવો નાનો બીજો. ઉભી ને પ્રસાદી વેચાઈ જાય ત્યાં સુધી પીસી રાખો. એક લઈ જા ને, એક લઈ જા. મને કહી દો આમે કેમેરામેન કે દીબની લેજા.
તો ચાલો બધા જમી લઈ. આપણા સબસ્ક્રાઈબર ને બહુ મસ્ત. ચાલો મિત્રો, અત્યારે હવે અમે નવરાત્રિયા છીએ, છોકરો બધા જમ્યા અને બધું ઘરનું કામ કર્યું, હવે સવારે વહેલું ઉઠવાનું છે તો હવે થાકી ગયા છે. તો ચાલો આજનો વિડીયો આપણે આટલો જ રાખશું, પાછા મળશો નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કરજો, શેર કરજો અને નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને બાજુમાં રહેલ બે લાઇકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પહેલો વિડીયો તમને મળી શકે. ચાલો મિત્રો, ઓકે બાય.